મેમ, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન ક્યારે કરવામાં આવે છે? ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જ્યારે ગર્ભાશયની કોથળીમાં ચરબીની ગાંઠો થતી હોય, આ ચરબીની ગાંઠો 3 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને 1 સંખ્યા કરતાં વધારે હોય, ગર્ભાશયની કોથળીનું પડ જાડું થઈ ગયેલું હોય એટલે કે કોથળી સોજી ગઈ હોય કે ફૂલી ગયેલી હોય, આ કારણોસર માસિક આવવાના પહેલાંથી જ દુખાવો શરૂ થાય, માસિક દરમિયાન દુખાવો થાય અને માસિક પૂરું થઈ ગયા પછી પણ 5 થી 7 દિવસ સુધી દુખાવો રહેતો હોય. એન્ડોમેટ્રિયોસિસ ચોકલેટ સિસ્ટ એટલે કે માસિકની ગાંઠો બનતી હોય, આ કારણોસર માસિક ખૂબ વધારે આવતું હોય, માસિકમાં લોહીના ગઠ્ઠા પડતા હોય કે પેશાબની જેમ લોહીની ધાર થતી હોય, મોટી ઉંમરે જ્યારે માસિક જવાનું હોય ત્યારે માસિક અનિયમિત થઈ જાય, માસિકની અંદરની દિવાલ ગર્ભાશયની દિવાલ ખૂબ જાડી થઈ જાય જે સફાઈ કર્યા પછી પણ એમાં રાહત ના મળતી હોય, માસિક જતું રહે એટલે મેનોપોઝ આવે પછી પાછું માસિક શરૂ થાય, આવા કેસમાં ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા હોય છે. પેપસ્મિયર એટલે કે ગર્ભાશયના મુખમાં ચાંદી પડતી હોય, ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા વધારે હોય તો આવા કેસમાં કોથળી કાઢવાની જરૂર પડતી હોય છે.